શ્રાવણ વદ સાતમના દિવસે જૂનાગઢના મધ્યમાં આવેલા શીતળા કુંડ ખાતે શીતળા માતાજીની પૂજા અર્ચના કરવા ભક્તોની ભીડ જામી હતી. સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પોતાના બાળકોને લઈને અહીં પૂજા અર્ચના કરી બાળકોના સારા સ્વાસ્થ્ય માટેની પ્રાર્થના કરી હતી. આજના દિવસે આદ્યશક્તિ શીતળા માતાજીની પૂજા અર્ચના કરવામાં આવે છે, તેમજ સાતમના આગલા દિવસે તિથિ અનુસાર રાંધણ છઠ મનાવવામાં આવે છે. રાંધણ છઠના દિવસે બહેનો દ્વારા અલગ અલગ પ્રકારના ભોજન તૈયાર કરવામાં આવે છે અને સંધ્યા સમયે બહેનો દ્વારા સગડી ગેસના ચૂલાનું પૂજન અર્ચન કરાય છે. હું શીતળા કુંડ પર રહેનાર નારણ મેઘજી ઝાલા આથી પબ્લિકને જાણ કરું છું કે આ શીતળામાનું મંદિર 370 વર્ષ પુરાતન છે, જેની અંદર 11 વર્ષની બાળકીને કુંવારિકાને સપનામાં આવે અને એ સપનામાં પોતાના પપ્પાએ કે રાજા મહારાજાએ ખોદકામ કરીને ભેખડોની અંદર આ નૃત્ય સ્વયંભૂ પ્રાગટ્ય થયેલ છે. શીતળામાના હોકાર અને ગેબી અવાજથી આ શીતળામાનું મંદિર અમે સ્થાપિત કરેલ છે. શીતળામાં સ્વયંભૂ પ્રાગટ્ય થતાં શીતળામાં પોતાની મનુષ્યનો અવતારને દરેકની મનોકામના પરિપૂર્ણ કરવા માટે પ્રાગટ્ય થયેલું હોય. આ શીતળામાના મંદિરની અંદર દરેક ભાઈ બહેનો પોતાની મનોકામના પૂરી કરવા માનતા બાધા રાખે છે, જેની અંદર ચૂંદડી, ચાંદલા, કુલેર, નારિયેલ, શ્રીફળ, મીઠું, નમક આ રીતે દરેક પોતાની મનોકામના પરિપૂર્ણ કરવા માટે આવે છે અને પોતાના માતાજીની પ્રાર્થના પરિપૂર્ણ કરે છે. શીતળામાં બધા માટે હાજરાજૂર છે એવી હું ગેરંટી આપું છું. એની બાજુની અંદર શંકર ભગવાનનું પ્રાગટ્ય સ્વયંભૂ કરેલ છે, જેના 370 વર્ષ પુરાતન છે, જેને પણ દર શ્રાવણ મહિનાના સોમવારે અમે અવનવા આભૂષણોનો શણગાર કરી પબ્લિકને અમે દર્શનાર્થે મૂકીએ છીએ. આ સોમવારે અમે અવનવા પ્રલોભન કરીને આજે આઠમને દિવસે પણ કૃષ્ણ કનૈયાનું એક નંદ ભૈયાનું આયોજન કરેલ છે. તો આ દરેક ધર્મપ્રેમી ભાઈ બહેનને પધારવા નર્મ વિનંતી. મારું નામ છવિતાબેન ચૌહાણ છે. એ આ 50 વર્ષથી અમે આ શ્રાવણ માસ પવિત્ર મહિનો ઉજવતા આવી છીએ. શીતળા સાતમ પહેલાં એવો મહિમા હતો, બાળકોને કેટલા કેટલા મોટા મોટા બીમારી થતી હતી એમાંથી છુટકારો થયો છે. અને આ પવિત્ર મહિનામાં શીતળા સાતમમાં લાડુ રાંધીએ છીએ, એવી એક દિવસ અમે પાડીએ છીએ અને એ બધા ખાઈએ છીએ અને આ શીતળા સાતમનું મહત્ત્વ અમે ઉજવીએ છીએ. અને અહીંયા કેવું સરસ પૂજા પાઠ થાય છે અને અહીંયા દર વર્ષે અમે આવીએ છીએ.